નર્મદા બંધની જળસપાટીમાં ધરખમ વધારો થયો છે, ત્યારે એક દિવસમાં 60 સેન્ટીમીટરનો વધારો નોંધાયો. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે, તો મધ્યપ્રદેશના ડેમના પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે, એટલે કે ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 126.06 મીટરે પહોંચી છે. તો હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં 45,224 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાવર હાઉસ બંધ થતા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. સતત ચારે બાજુ જે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નર્મદામાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે તેની જળસપાટી છે તે વધી રહી છે. એક બાજુ આવક વધી રહી છે, બીજી બાજુ જે આવક થવી જોઈએ, જે પાણી છોડવામાં આવી રહ્યું હોય દર વખતે, તે નથી છોડવામાં આવી રહ્યું. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા પ્રવીણ પટવારી પાસેથી. પ્રવીણ, જે રીતે જે પાણી છોડવામાં અત્યાર સુધી આવતું હતું, જેના કારણે જે સપાટી ઘટી ગઈ હતી તે બંધ થતા હવે સપાટી વધી રહી છે, કારણ કે આવક પણ થઈ રહી છે. ચોક્કસ મિથુન, કે ઉપરવાસમાં જે વરસાદ છે અને ઉપરવાસના જે મધ્યપ્રદેશના ડેમો જે છે, એ ડેમોમાંથી જે એના પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે, એનું ડિસ્ચાર્જનું પાણી આવી રહ્યું છે. એટલે આમ કહી શકાય કે જે પાણી ઉપરવાસમાંથી આવી રહ્યું છે એની માત્રા વધી છે, અને એને કારણે હાલમાં સપાટી ધીરે ધીરે વધી રહી છે. રોજની એમ કહી શકાય કે 60-70 સેન્ટીમીટર જેવો વધારો નોંધાયો છે, જે ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. બીજી બાજુ કે જે મહત્તમ સપાટી છે હજુ 12 મીટર સુધી ભરવાનો બાકી છે ડેમનો, છતાં પણ આજે 70% જેટલું પાણી ભરાતા જે જળ સંકટ હતું તે તોળાઈ ગયું છે, અને ખેડૂતોને પાણી પીવાનું અને સિંચાઈનું મળી રહેશે 7 મહિના સુધી, એટલો તો સંગ્રહિત જથ્થો છે. જી જી જી, આભાર પ્રવીણ માહિતી આપવા.